નમસ્કાર, હું છું ધીરુભાઈ પરમાર. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ અમદાવાદ. સણાદર ખાતે રાવણા રાજપૂત સમાજ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે આજે મુકાબલો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર મિની અંબાજી ધામ ખાતે આજે દિયોદર રાવણા રાજપૂત સમાજ દ્વારા આયોજિત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે ગ્રાઉન્ડ ખાતે રાવણા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાંથી કુલ 16 ટીમો વચ્ચે મુકાબલો યોજાયો હતો. ખેલાડીઓના ઉત્સાહ સાથે આજે રાવણા રાજપૂત સમાજ દ્વારા ટુર્નામેન્ટના આયોજનમાં પહેલા રાઉન્ડમાં દિયોદર પરમાર 11 અને દર્શન 11 ધીમા વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં દિયોદર પરમાર 11 ટીમે સારો દેખાવ કરી વિજેતા જાહેર થઈ હતી. આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજના આગેવાન અમૃતભાઈ ભાટી, રત્નાજી ચૌહાણ, પરાગભાઈ મકવાણા, રણજીતસિંહ રાઠોડ, રાહુલભાઈ રાઠોડ, દશરથભાઈ સોઢા, નટુજી મકવાણા, રતનસિંહજી ભાટી, જયેશભાઈ મકવાણા, અશોકભાઈ પરમાર, જગદીશભાઈ રાઠોડ, અરવિંદભાઈ સોઢા, કિશોરભાઈ ચૌહાણ, રણજીત મકવાણા, અશોક ડોડિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર દશરથભાઈ પ્રજાપતિ, બનાસકાંઠા. અને આજે પહેલી મેચનું ઓપનિંગ એબી 11 દિયોદર અને દર્શન 11 ધીમા વચ્ચે થયું અને સારો એવો સ્કોર થયો. 160 જેવો સ્કોર સ્ટાર્ટમાં જ થયો અને સારી એવી રનથી એબી 11 દિયોદર જીતી. અને આજે સનાતનના યુવાનો વડીલો અને દિયોદરના યુવાનો વડીલો દ્વારા જે આયોજન થયું છે ખરેખર બહુ સુંદર થઈ રહ્યું છે અને એના કારણે એકતા ભાવના વધે છે. એકબીજાની સાથે કોન્ટેકમાં રહેવાથી લોકો એકબીજાના કોન્ટેકમાં આવવાના કારણે સૌમાં સંપર્ક વધે છે અને એકતાનો ભાવ આવે છે. એટલે આવી ટુર્નામેન્ટો થવી જોઈએ અને કોવિડ-19ની અંદર આવી ટુર્નામેન્ટો દ્વારા ઇમ્યુનિટી શક્તિ પણ વધે છે, જેના કારણે એક સારો મેસેજ જાય. અને ગ્રાઉન્ડ છે એ તો ખરેખર શરીર માટે બેસ્ટ છે. શરીર ખાલું સાધનમ, ખરેખર શરીર છે સાચું સાધન છે અને એને ખરેખર આપણે પાવરફુલ રાખવું જોઈએ. એ આપણા માટે છે, એના માટે કોઈ બીજો કોઈ સ્વાર્થ નહીં, પણ પોતે પોતાના માટે હેલ્ધી રાખવા માટે આવી ટુર્નામેન્ટો થતી રહે અને બનાસકાંઠામાં પણ બીજા પણ આવા લોકો યુવાનો ટુર્નામેન્ટ કરે એવી અભિલાષા. સૌને વંદન. જય શ્રી. અંદાજિત 15 થી 16 ટીમો બનાસકાંઠા ભાગ લેશે.